प्रकरण संभावना वारे कड़ी यादच्छिक प्रयोग केवो शब्द आवतो तो ये यादच्छिक प्रयोग आधारित आ प्रकरण में आपणे यादच्छिक चल विषे बात करवानी छे। यादच्छिक चल शू छे एनो अर्थ त्यारथी असतत संभावना वितरण। असतत संभावना वितरण कई परिस्थिति में ए अवरुद्ध वितरण अवलोकनो અને એની સંભાવના વિશે વાત કરવાની છે અને કઈ પરિસ્થિતિ હોય તો એ અસતત સંભાવના વિતરણ બને અને એના ઉપરથી આપણે અચળની કિંમત મેળવવાની પછી કોઈ ચલ માટે આપેલી કિંમત માટે જુદી જુદી સંભાવનાઓ મેળવવાની આવશે। ત્યારથી આની અંદર આ પ્રકરણની અંદર તમારે બર્નોલી નામના આંકડાશાસ્ત્રી પરથી બર્નોલી પ્રયત્નો વિશે ભણવાનું આવે છે। બર્નોલી પ્રયત્નો ત્યાર પછી ઘણી વખત તમે જો કે અમુક વસ્તુ માટે તમે પ્રયત્ન કરો, પાંચ વખત પ્રયત્ન કરો અને એમાંથી અમુક પ્રયત્ને સફળ થાવ એની સંભાવના, પાંચ પ્રયત્નોમાંથી ત્રીજા પ્રયત્ને સફળ થાવ એની સંભાવના, એટલે આવી રીતના સફળતા નિષ્ફળતા આવા બધા શબ્દો તમારા આવશે। એટલે આ પ્રકરણની અંદર આપણે આમ જોઈએ તો તમારે પરીક્ષાની દ્રષ્ટિએ 10 ગુણનું આ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે। હવે યાદચ્છિક પ્રયોગ એના વિશે વાત કરી હતી આપણે કે સમાન પરિસ્થિતિ હેઠળ જે પ્રયોગનું પુનરાવર્તન કરી શકાય એના શક્ય પરિણામોની ખબર છે, પરંતુ પ્રયોગના અંતે ચોક્કસ કયું પરિણામ એનું પૂર્વાનુમાન કરી શકાતું નથી। એટલે આપણે અનુમાન કરીએ પણ એ અનુમાન સાચું જ પડે એવું હતું નથી, એવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહ્યો હતો। હવે એ યાદચ્છિક પ્રયોગ પર આધારિત યાદચ્છિક ચલની પહેલા વાત કરીશું તો આપણા જે યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલો નિદર્શાવાસ એને આપણે યુ કહેતા હતા। પહેલા વાત કરીએ છીએ યાદચ્છિક ચલ, તો યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલો નિદર્શાવાસ એના આપણે ગયા પ્રકરણમાં યુ તરીકે કહેતા હતા, તો એ નિદર્શાવાસ યુ એની સાથે સંકળાયેલા એટલે કે એ નિદર્શાવાસ યુના જે કઈ ઘટકો હોય સભ્યો હોય એ દરેક ઘટક એને સાંકળતા બરાબર, એટલે યાદચ્છિક પ્રયોગ યુ એના જેટલા ઘટકો હોય એ બધા ઘટકો દાખલા તરીકે X1 X2 X3 X4 થી XN સુધી આવા યાદચ્છિક પ્રયોગના નિદર્શાવાસ યુ એના જે કઈ ઘટકો હોય એ ઘટકોની સાથે સંકળતા વાસ્તવિક સંખ્યા ને સાંકળતું કોઈ વિધેય અથવા તો નિયમ એને આપણે શું કહીએ છીએ યાદચ્છિક ચલ। એટલે નિદર્શાવકાશ યુના જે કઈ ઘટકો હોય એ ઘટકોની સાથે સંકળાયેલ બરાબર એ પરિણામો એને વાસ્તવિક સંખ્યા સાથે કોઈ ને કોઈ નિયમ સાથે કે કોઈ વિધેયથી સંકળાયેલું હોય તો એ એને આપણે શું કહીશું એ સાંકળતું જે વિધેય હોય એને આપણે યાદચ્છિક ચલ તરીકે ઓળખીએ છીએ। એ યાદચ્છિક ચલ એને આપણે સામાન્ય રીતે સંકેતમાં એક્સ કહીએ છીએ, એક્સ તો યુ ઈ આ યુ ટુ આ, એટલે નિદર્શાવકાશ યુના ઘટકો ને સાંકળતા કોઈ નિયમ વિધેય બરાબર કોની સાથે સંકળાય છે આર ગણ સાથે, આર એટલે વાસ્તવિક સંખ્યા, એટલે યાદચ્છિક ચલને આપણે એક્સ તરીકે કહીએ છીએ
यादचिक चल x एवो के जे निदर्शावकाश u નો ઘટક છે કોનો ઘટક છે નિદર્શાવકાશ u નો ઘટક અને એ કોની સાથે સંગત છે r ગણ સાથે r એટલે વાસ્તવિક સંખ્યા ગણ એટલે નિદર્શાવકાશ u ના જે કઈ ઘટકો હોય એ ઘટકોને સાંકળતા u ના ઘટકોને વાસ્તવિક સંખ્યા ગણ r સાથે સાંકળતો કોઈ નિયમ કે સંગતતા હોય એના આપણે શું કહીએ છે એ यादच्छिक चल बराबर એટલે यादच्छिक चल એ x છે x શું છે આપણો यादच्छिक चल પણ એના સંકેતમાં x સત્ય x જ્યાં u to r એટલે x એવો છે આનો અર્થ સામાન્ય રીતે x ચલ એ यादच्छिक चल છે અને એવો છે કે જે u નો ઘટક છે અને r સાથે સંકળાયેલો છે હવે એની સાથે જે કોઈ નિયમ સંગતતા કે જે કંઈ સંકળાયેલું હોય એના આપણે શું કહીએ છીએ વિધેય હવે ત્યાર પછી વાત કરવાની છે અસતત યાદચ્છિક ચલ હવે આપણો જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં હોય અથવા તેના ઉપગણમાં હોય એવી ગણી શકાય એવી કિંમતો એને આપણે શું કહીએ છીએ અસતત યાદચ્છિક ચલ જો અસતત શબ્દ આવે એટલે એ r માં હોય અથવા તો r નો ઉગણ પરંતુ ગણી શકાય એની કિંમતો એટલે જે યાદચ્છિક ચલ એની કિંમતો બરાબર એ જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r એટલે શું યાદ રાખવાનું વાસ્તવિક સંખ્યા ગણ એટલે જે યાદચ્છિક ચલ હોય એ વાસ્તવિક સંખ્યા ગણ r અથવા તો એનો ઉગણ હવે r ના ઉગણની વાત કરીએ તો આપણા જુદા જુદા ગણો n ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ત્યાર પછી z w લઈએ પૂર્ણ સંખ્યા ગણ ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા ગણ પૂર્ણાંક સંખ્યા ગણ પછી u બરાબર અને ત્યાર પછી r એટલે n એ w નો ઉપગણ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાનો ઉપગણ પૂર્ણ સંખ્યા એ z નો ઉપગણ z એ q નો ઉપગણ q એ r નો ઉપગણ એટલે આપણો યાદચ્છિક ચલ કાં તો r નો હોય કાં તો આમાંનો કોઈ પણ ઘટક હોય પરંતુ એ એટલે એનો ઉપગણ હોય બરાબર એટલે યાદચ્છિક ચલ ગણ r અથવા તો r નો ઉપગણ હોય એવી કોઈ સંખ્યા જે ગણી શકાતી હોય ગણી શકાય એવા સંખ્યાઓ એટલે એવા યાદચ્છિક ચલને ચલ x ને આપણે શું કહીએ છીએ અસતત યાદચ્છિક ચલ એટલે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા તમારે આ રીતે યાદ રાખવાની કે જે યાદચ્છિક ચલ x એ વાસ્તવિક સંખ્યા ગણ r અથવા તો r નો ઉપગણ હોય એવી ગણી શકાય એવી કિંમત ધારણ કરતો હોય એવી ગણી શકાય એવી કિંમત ધારણ કરતો હોય તો તે યાદચ્છિક ચલને આપણે શું કહીએ છીએ અસતત યાદચ્છિક ચલ દાખલા તરીકે એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગ આપણે ત્રણ વખત ઉછાળવાનો પ્રયોગ જોઈએ એક સિક્કાને ત્રણ વખત ઉછાળવાનો પ્રયોગ તો એમાં મળતી છાપની સંખ્યા હવે એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગ તો કેટલી વખત ત્રણ વખત બરાબર તો HHH બરાબર હવે તમને એમાં એવું કહ્યું હોય કે ત્રણ વખત છાપ મળે તો એક પરિણામ એ ગણી શકાય એવું છે બે વખત છાપ મળે એવા પરિણામ તો અથવા ઓછામાં ઓછા બે છાપ એટલે એક સિક્કાને ઉછાળવાનો જે પ્રયોગ છે બરાબર ત્રણ વખત એમાં આઠ પરિણામો મળે એમાં છાપ મળે એની સંભાવના એટલે પછી એમાં એક વખત છાપ મળે બે વખત ત્રણ વખત આવી રીતના કર્યું હોય એટલે ગણી શકાય એવા પરિણામો મળશે એટલે એ અસતત યાદચ્છિક ચલ તરીકે આપણે ઓળખાશે ત્યાર પછી વાત કરવાની છે સતત યાદચ્છિક ચલ બરાબર તો જે ચલ પેલામાં શું કહ્યું હતું ગણી શકાય એવી બરાબર
હવે જે યાદચ્છિક ચલ x એ ગણ r ની અથવા તેનો ઉપગણ હોય r ની અથવા તો r નો ઉપગણ હોય એવી અંતરાલ ab અંતરાલ ab ની કિંમત ધારણ કરતો હોય અને એમાં a ની કિંમત ab કરતા કેટલી હોય નાની હોય a less than b એની કોઈ પણ કિંમત ધારણ કરી શકતો હોય તો એવા ચલને આપણે શું ગણીશું સતત યાદચ્છિક ચલ અસતત યાદચ્છિક ચલમાં અને સતત યાદચ્છિક ચલમાં આ બંને ગણ r ના તો ઉપગણ છે પણ અંતરાલ ab માંની એવી કિંમત ધારણ કરી શકે કે જે a less than b બરાબર એટલે અહીંયા જો આ જે અંતરાલ બતાવ્યું છે બંને વિવૃત અંતરાલ એટલે a અને b નો સમાવેશ થતો નથી પણ બીજું શું શરત કહી છે એની કિંમત એ b કરતા નાની છે એની કિંમત b કરતા નાની અને એ બેની વચ્ચે આવેલી સંખ્યાઓમાંથી કોઈ કિંમત ધારણ કરે બરાબર તો એવા ચલને આપણે શું કહીશું સતત યાદચ્છિક ચલ દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઉંમર હવે એ ઉંમર એટલી પૂર્ણાંકમાં જ આવે એવું હતું નથી પૂર્ણાંક અને અપૂર્ણાંક બરાબર એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો કે વર્ષ માસ દિવસ એ પ્રમાણે પણ ઉંમર આપણે લખી શકીએ એટલે એ કોઈ પણ વ્યક્તિની ઉંમર પછી કોઈ સ્થળનું ટેમ્પરેચર તાપમાન એ બધા પછી કોઈ કંપનીનું ઉત્પાદન બરાબર એટલે કહેવાનો અર્થ શું છે કે એવો ચલ એવો યાદચ્છિક ચલ જે ગણ આર અથવા તો આર નો ઉપગણ હોય એવી અંતરાલ એવી માની કિંમત ધારણ કરે જ્યાં એ લેસ ધેન બી એવી કિંમત ધારણ કરી શકે તો એવા ચલને આપણે શું કહીએ છીએ એ સતત યાદચ્છિક ચલ હવે એ સિવાય અસતત યાદચ્છિક ચલ એના ઉદાહરણો મેં બે તો તમને આપ્યા પણ એ સિવાય બીજા ઉદાહરણો બરાબર તો દાખલા તરીકે યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીનું જન્મનું વર્ષ બરાબર એટલે જન્મનું વર્ષ તો એ જન્મ થયો તો 2001 2002 કે 2003 એવું વર્ષ લખોય તો એ શેમાં ગણાશે યાદચ્છિક ચલ પછી છ ઈંડાવાળા બોક્સમાં ભાગી ગયેલા ઈંડાઓની સંખ્યા બરાબર તો આ એક હવે ત્યાર પછી એક બોક્સમાં એક કાળા રંગનો અને બે સફેદ રંગના દડા છે ધારો કે કાળા રંગના દડાને બી અને સફેદ રંગના દડાને W1 અને W2 વડે દર્શાવી બરાબર અને એની રમતનું એક ઉદાહરણ તમને આપ્યું છે બરાબર તો એની અંદર તારા પાઠ્યપુસ્તકમાં પણ આવા બરાબર કે સફેદ રંગનો દડો પસંદ થાય તો એને 5 રૂપિયા સફેદ રંગના દડાથી કાળા રંગનો દડો પસંદ થાય તો 15 રૂપિયા ચૂકવવાના બરાબર તો એ રકમ જે મળે ઇનામની એને સંખ્યા x તરીકે દર્શાવી તો x એ શું કહેવાશે અસતત યાદચ્છિક ચલ એટલે આવા બીજા ઉદાહરણો પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે એટલે એ ઉદાહરણો તમે ધ્યાનથી જોજો ત્યારથી સતત યાદચ્છિક ચલમાં મેં જે તમને ઉદાહરણ આપ્યા એ સિવાય કે આરમાં અથવા તો આરના કોઈ પણ અંતરાલમાં હોય એવી કોઈ પણ કિંમત ધારણ કરી શકે બરાબર ની વ્યાખ્યા શું કહી જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r અથવા તો r માં હોય r ના કોઈ અંતરાલ હું એ કોઈ અંતરાલ ને કહું એ અંતરાલમાંની કોઈ પણ કિંમત ધારણ કરવા માટે સમર્થ હોય તો એવા ચલને આપણે શું કહ્યું યાદચ્છિક ચલ હવે એના માટે એક 250 મિલીલીટરના કદવાળા કોફી મગમાં ભરેલ કોફીનું ખરેખર માપ એ તો એ શું છે સતત યાદચ્છિક ચલ પછી કોઈ લિફ્ટમાં તમે જતા હો તો એ લિફ્ટમાં બહુમાળી ઓફિસના બિલ્ડિંગમાં કોઈ પણ એક માળ પર લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય એટલે લિફ્ટ માટે રાહ જોવા માટેનો સમય બરાબર એ પણ શું છે સતત યાદચ્છિક ચલ તો આ રીતે તમે યાદ રાખજો ત્યારથી 3 કલાકના સમયવાળી એક પરીક્ષા માટે કોઈ વિદ્યાર્થી દ્વારા લેવાતા સમયને તો એ વિદ્યાર્થી દ્વારા 3 કલાકની પરીક્ષા માટે વિદ્યાર્થી દ્વારા એ પ્રશ્નપત્રનો જવાબ લખવા પૂરેપૂરું એના માટે લેવાતો સમય એ પણ શું ગણાશે સતત યાદચ્છિક ચલ
બરાબર તો આ એક ખાસ યાદ રાખજો તો આ બધા સતત યાદચ્છિક ચલ હવે આગળ આપણે નવો મુદ્દો આવશે અસતત સંભાવના વિતરણ જો આ યાદચ્છિક ચલ એના બે ભાગ પડ્યા પ્રકરણનું આપણું જે હેડિંગ છે યાદચ્છિક ચલ તો યાદચ્છિક ચલ કોને કહ્યું તો નિદર્શ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ આવતા જીવના ઘટકોને સાંકળતા બરાબર કોઈ પણ સાથે આ ગણ સાથે સાંકળતો કોઈ વિધેય કે નિયમ એને યાદ શું કહ્યું યાદચ્છિક ચલ એના બે પ્રકારો અસત અને સતત આર અથવા તો આરનો ઉપગણ હોય એવા ઘટકો બંનેમાં પણ આમાં ગણી શકાય એવી કિંમત જ્યારે આમાં બધી કિંમત એટલે પૂર્ણાંકમાં હોય અને અપૂર્ણાંકમાં હોય ત્યારે આ સતત માટે એવી એવા ઉદાહરણો તમારા લેવાના કે જેના જવાબ ફક્ત અને ફક્ત પૂર્ણાંકમાં મળે જ્યારે આમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક વિદ્યાર્થીનું વજન વિદ્યાર્થીની ઊંચાઈ ટેમ્પરેચર આ બધા શેમાં આવશે સતત યાદચ્છિક ચલ હવે અને પછી જે આ સતત સંભાવના વિતરણ એ આપણે ફરીના ભાગમાં વાત કરીશું થેન્ક યુ